નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું સમર્પણ સથવારા. તમે સૌ ધોરણ 11 સાયન્સના તમામ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે કોયડો એક જોઈ ગયા, 7.16. એના પછીનો કોયડો છે, કોયડો 7.17. આ કોયડો આઈએમપી છે. કોયડો એકદમ નાનો છે 2 માર્ક્સ માટે, પણ ગમે તેવા વિદ્યાર્થીને, ગમે તેવા વ્યક્તિને કન્ફ્યુઝન ઊભું કરે એવો કોયડો છે. બરાબર, કોયડો આવો છે કે 1×10⁻⁸ મોલર HClની pH ગણો. હવે તમને તો એવું થાય કે ચલો આ તો H+ની સાંદ્રતા આપી છે, તો H+=1×10⁻⁸ લઈ લો. ચલો કામ પતી ગયું અને આને pHના સૂત્ર મૂકી દો. બરાબર, તો જવાબ આવી જશે ઉપરના કોયડાને જેવો. ઉપરના કોયડો એવો જ હતો ને, 7.16. બરાબર, તો તમને આવું કરશો તો અહીંયા તમે ખોટા પડશો. બરાબર, કારણ કે ઉપરના કોયડાની અંદર તો ચોખવટ કરેલી હતી. બરાબર, કે ભાઈ જે ઠંડા પીણા જે છે એના નમૂનામાં હાઇડ્રોજન આયનની સાંદ્રતા, પણ અહીંયા કોઈપણ પ્રકારની ચોખવટ નથી કરી. બરાબર, હાલમાં ચોપડી ખુલ્લી જ છે. બરાબર, એટલે મેં અહીંયા રકમ જોઈ લીધી છે. બરાબર, એમાં ચોપડી બંધ કરી દઉં. ચલો, હવે તમારા બુકમાં જે દાખલો ગણેલો છે એ દાખલાની અંદર જે રીત છે એ રીતમાં થોડો પ્રોબ્લેમ ઊભો થયો છે, તો અહીંયા હું એક તમારા માટે સરળ રીત, સહેલી રીત છે એ રીતનો અહીંયા ઉપયોગ કરવાનો છે. ચલો, હવે અહીંયા HCl દ્રાવણ સ્વરૂપે છે. હવે જ્યારે દ્રાવણ સ્વરૂપે કહેવાય હોય કે જ્યારે HCl પાણી સાથે રાસાયણિક પ્રક્રિયા કરે, બરાબર, અને એમાંથી પ્રોટોન અહીંયા દાન કરી H3O+ બનાવે અને Cl- બનાવે, ત્યારે H3O+ની સાંદ્રતા જે છે એ સાંદ્રતા આયરી આપી છે 1×10⁻⁸, કે જે H+ની પણ સાંદ્રતા કહેવાય અને H3O+ની પણ કહેવાય. એટલે મેં તમને આગળ કીધું, એટલે ભૂલ, હું કદાચ ભૂલમાંથી H+ અથવા H3O+ બોલી દઉં તો તમારે સમજી દેવાનું કે બંને એક જ વસ્તુ છે, બંનેની સાંદ્રતાઓ સમાન છે. બરાબર, પણ હવે HCl જે છે ને એ પાણીની અંદર દ્રાવ્ય થયેલું છે, એટલે એનું આયનીકરણ થયેલું છે. પણ જે પાણી છે એ પાણીનું પણ અંદર આયનીકરણ થશે. બરાબર, દાખલા તરીકે તમે એક પાત્રની અંદર પાણી ભરેલું છે, આ પાણીની અંદર તમે HCl ઉમેર્યો છો, HCl ઉમેર્યો છો એટલે શું થશે, આયનીકરણ થશે અને આવી રીતે H3O+ અને Cl- રૂપાંતર થયો. પણ ઓલરેડી પહેલાં પાણી તો હતું જ ને, એટલે HCl ઉમેર્યું એટલે આયનીકરણ થયું, પણ અંદર પાણીના પણ ઘણા બધા અણુઓ છે, તો એ પાણીના અણુઓ અંદર રાસાયણિક પ્રક્રિયા કરી અને એ પણ આવી રીતે H3O+ ને OH- આવી રીતે આયનીકરણ કરશે. એટલે આ દ્રાવણની અંદર પાણીના અણુ અંદર કરશે અને HCl પણ પાણીની અણુ સાથે આયનીકરણ કરશે, એટલે 2 પ્રકારના H3O+ મળશે. એટલે HCl દ્વારા જે H3O+ મળ્યો એની સાંદ્રતા આપણને આપી લઈએ 1×10⁻⁸, અને પાણી સાથે જ્યારે રાસાયણિક પ્રક્રિયાથી જે એસિડ મળે છે એ H3O+ની સાંદ્રતા આપણને ખબર હોય તો પાણીમાંની સાંદ્રતા કેટલી છે, 1×10⁻⁷ છે છે કે નહીં, આપણે આગળના થિયરીની અંદર જોઈ ગયા છીએ. તો આપણે H3O+ની સાંદ્રતા શોધવી હોય તો બંનેની સાંદ્રતા લેવી પડશે, HCl માટેના H3O+ની અને પાણી માટેના H3O+ની સાંદ્રતા લેવી પડશે. બરાબર, ચલો, તો H+ની સાંદ્રતા માટે HClના H3O+ની સાંદ્રતા વત્તા H2O ના H3O+ની સાંદ્રતા. ચલો, હવે HClના H3O+ની સાંદ્રતા, એટલે HCl માટે સાંદ્રતા કઈ આપેલી છે, જો રકમ આપેલી છે કઈ, 1×10⁻⁸ પ્લસ H2O ના H3O+ની સાંદ્રતા, એ તો હાલ આપણે જોઈ 1×10⁻⁷. હવે બંનેનો સરવાળો કરવાનો, હવે સરવાળો કરે એટલે બંનેની ઘાત સમાન રહેવી જોઈએ, તો આ 10⁻⁸ની જગ્યાએ હું 10⁻⁷ કરી દઉં,
દસની માઇનસની અંદર આ તો ઊંધું થયું, મેં -8ની જગ્યાએ -7 કર્યું, એનો મતલબ શું થયો, મેં -8માં 1 ઉમેર્યો છે, તારા -7 થયું ને, એટલે અહીંયા મેં ઉમેર્યો તો અહીંયા મારે 1માં અહીં ઓછો કરવો પડે, અહીં ઘાત ઉમેરી એટલે અહીંયા મારે ઓછો કરીએ તો 1માં 1 પોઈન્ટ ઓછો કરીએ એટલે 0.1 થાય, અને વત્તા 1 × 10⁻⁷ એ પાછળનું એમના એમ, એટલે હવે અહીંયા બંનેની 10નો ઘાતાંક સમાન થઈ ગયો, તો હવે આપણે સરવાળો કરી શકીએ છીએ, તો 0.1 વત્તા આ 1 અને × 10⁻⁷ બરાબર, ચાલો 0.1 વત્તા 1 બરાબર, તો 1 વત્તા 0.1 એટલે કેટલા થાય, 1.1 થાય × 10⁻⁷ મોલર. તો આ જે એચ પ્લસની જે સાંદ્રતા મળી, આ સાંદ્રતાની આપણે પીએચ શોધવાની કીધી છે રકમની અંદર, એટલા માટે આ દાખલો કેવો છે, આઈએમપી દાખલો છે બરાબર. ચાલો તો સીધું હવે પીએચનું સૂત્ર મૂકી દઈએ, પીએચ બરાબર -log H+ની સાંદ્રતા કેટલી મળી આપણને, 1.1 × 10⁻⁷, ચલો લોગના નિયમ પ્રમાણે -log 1.1 વત્તા log 10⁻⁷, ચલો log 1.1, આનો જવાબ આવે છે 4139, પણ અહીંયા હું 0.04139 છે એટલે હું 14 મૂકી દઉં બરાબર, અને આ 10⁻⁷ ઘાતનો નિયમ 10⁻⁷ આગળ આવશે અને log 10 1 થઈ જશે એટલે આટલું રહેશે બરાબર. તો 0.0414માંથી આપણે 7 બાદ કરીએ તો જવાબ આ 12નો માઇનસ એમના એમ, અને આમાંથી આ 7 બાદ કરીએ ને તો -6.958 આવે છે, એટલે આપણે 96 રાખીએ, માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એટલે 6.96 શું મળી ગયું, પીએચ મળી ગઈ બરાબર. આવી રીતે આપણે પીએચ શોધી શકાય બરાબર, એટલે પીએચ બરાબર 6.96 બરાબર. અહીંયા દાખલો પૂરો, આવી રીતે આપણે પીએચ શોધી શકાય. હવે એના પછીનો ટોપિક છે નિર્બળ એસિડના આયનીકરણ અચળાંક, નિર્બળ એસિડના આયનીકરણ અચળાંક. ચલો આના વિશે આપણે અભ્યાસ કરીએ, તો નિર્બળ એસિડના આયનીકરણ અચળાંક એટલે શું, ચલો નિર્બળ એસિડ એટલે મેં તમને આગળ વાત કરી કે જેનું વિયોજન, આગળના લેક્ચરમાં વાત કરી કે જેનું વિયોજન ઓછું થતું હોય બરાબર, આયનમાં રૂપાંતર ઓછું થતું હોય એને નિર્બળ એસિડ કહેવાય. એવો કોઈ એસિડ લઈ લઈએ કે દાખલા તરીકે ધારો કે નિર્બળ એસિડ HX છે, શું છે, HX છે માની લો, આપણે ધારી દીધું છે, તો HX એ નિર્બળ એસિડ છે કોઈ. આ એસિડની જ્યારે પાણી સાથે તમે પ્રક્રિયા કરો છો ત્યારે એમાંથી આ એચ જે H3+ સાથે પ્રક્રિયા કરીને H3+ બનાવે છે અને X- બનાવે છે. ચલો આટલે સુધી તમે જાણો છો, આટલે સુધી તમે જાણો છો આ પ્રક્રિયા કેમ લીધી મેં, નિર્બળ એસિડની વાત છે એટલા માટે, અને એનું શું કરવાનું પાછું, આયનીકરણ, એટલે આયનીકરણ કર્યું. આ આયનીકરણ દ્વારા મારે શું શોધવાનું છે, અચળાંક શોધવાનું છે. ચલો હવે મારે આયનીકરણ તો મેં કરી દીધું, ચલાડો આયનીકરણ થઈ ગયો, હવે મારે અચળાંક શોધવો, અચળાંક શોધવો તો આગળના દાખલામાં અચળાંક શોધવા, સંતુલન અચળાંક શોધતા હતા, સંતુલન અચળાંકમાં શું કરતા હતા, નિપજની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકની સાંદ્રતા, આવું કરતા હતા આપણે, પણ અહીંયા સાંદ્રતાઓ આપી નથી, તો અહીંયા શું કરવાનું, હું તમને સાંદ્રતા સૂત્ર શીખવાડું ચલાડો બરાબર. ચલો ધ્યાન રાખજો, માનો કે પ્રારંભિક, આવા આગળ દાખલા પણ આવી ગયા, પ્રારંભિક સાંદ્રતા
સાંદ્રતાનો કોન્સન્ટ્રેટ કહેવાય, એટલે પ્રારંભિક સાંદ્રતા હું સી ધારી લઉં, બરાબર. એચ ટુની સાંદ્રતા અચળ છે, આગળના લેક્ચરમાં મેં વાત કરેલી છે. એચ ટુ એટલે આની સાંદ્રતા લેવાની નથી, બરાબર. એની સાંદ્રતા કેવી છે? અચળ છે. એચએફની સાંદ્રતા મેં શું ધારી? સી ધારી. આવા પ્રારંભિક અવસ્થા કીધી તો પ્રક્રિયાની પ્રારંભિક અવસ્થાની અંદર પ્રક્રિયકની સાંદ્રતા સી હોય, પણ નિપજની સાંદ્રતા તો કેવી હોય? શૂન્ય હોય, બરાબર. શરૂઆતની સાંદ્રતા સી અને નિપજની સાંદ્રતા કેવી હોય? ઝીરો હોય, બરાબર. ચલો હવે આગળ જઈએ. ચલો હવે ધ્યાન રાખજો, હું લખું છે, હું શું લખું ધ્યાન રાખજો, કે સાંદ્રતા જે છે ને એમાં ઘટાડો થાય છે, કારણ કે પ્રક્રિયા આગળ વધે એટલે પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો થાય, નિપજની સાંદ્રતામાં વધારો થાય, બરાબર. તો હું અહીંયા લખી દઉં પોઈન્ટ. હવે આપણે આયનીકરણની માત્રા માટેનો ફેરફાર દર્શાવીશું. આયનીકરણની માત્રા એટલે સાંદ્રતામાં જે ઘટાડો થયો ને, એ ઘટાડો કોના કારણે થાય છે? કે આયનીકરણની માત્રા ઓછી થાય છે. શરૂઆતની અંદર પ્રક્રિયાના શરૂઆતમાં એચએક્સની આયનીકરણ માત્રા થોડીક વધારે હોય, એટલે એની સાંદ્રતા વધારે હોય. જેમ જેમ પ્રક્રિયા આગળ વધે સાંદ્રતા ઓછી થાય. હવે ઓછી કેમ થાય? કારણ કે આયનીકરણ થવાની ઘટના, મતલબ એની માત્રા ઓછી થતી જાય છે, બરાબર. હવે આપણે એના આવી રીતે દર્શાવાય, ધ્યાન રાખજો. અહીંયા થોડો બે પેજ છે એટલે થોડું કન્ફ્યુઝન થાય છે, બરાબર. એ આવી રીતે, ચલો ચલો શરૂઆતની સાથે સી અને ઝીરો ઝીરો મૂકી દી. હવે મેં તમને કીધું કે આયનીકરણ માત્રામાં ફેરફાર થાય. શું ફેરફાર થાય? તો પ્રક્રિયકમાં ઘટાડો થાય, નિપજનો વધારો થાય. તો ઘટાડો આવી રીતે દર્શાવો, માઇનસ સી આલ્ફા. માઇનસ નિશાની ઘટાડો દર્શાવે છે, અને આલ્ફા જે છે ને એને વિયોજન અંશ કહેવાય. શું કહેવાય? હું ચલો પછી લખું. આલ્ફાનું શું કહેવાય? વિયોજન અંશ. બીજા શબ્દોમાં કહેવું હોય તો આયનીકરણની માત્રા દર્શાવવા. આલ્ફા શું દર્શાવે છે? આયનીકરણની માત્રા. હવે પ્રક્રિયકની આયનીકરણ માત્રામાં શું થયું છે? ઘટાડો થયો છે. પણ કેટલામાંથી ઘટાડો થયો? તો સીમાંથી ઘટાડો થયો ને, કારણ કે શરૂઆતમાં સી હતો સાંદ્રતા, એમાંથી ઘટાડો થયો, એટલા માટે સી આલ્ફા લખ્યો. અને માઇનસ જે છે એ ઘટાડાની નિશાની છે. તો અહીંયા જેટલો ઘટાડો થયો હોય એટલો અહીંયા શું થયો હોય? વધારો થયો હોય, એટલે પ્લસ સી આલ્ફા એસ થ્રીઓ માટે, અને એક્સ માટે પ્લસ સી આલ્ફા. ખબર પડી? આ પ્રક્રિયા નીચે સળંગ ચાલી રહ્યા હતા, અહીંમાં પેજ પતી ગયું એટલે મેં અહીંયા લખ્યું, બરાબર. આ સળંગ છે, ધ્યાન રાખજો. હવે ટોટલ સરવાળો મારવાનો. હવે જે સરવાળો મારીશું ને, એ પ્રક્રિયા સંતુલને આવશે. કયું આવશે? સંતુલને. ચલો સી પ્લસ માઇનસ સી સી આલ્ફા, એટલે સી માઇનસ સી આલ્ફા થાય. તમે આનો સરવાળો કરો, સી વત્તા સી માઇનસ આલ્ફા, અને તમે સોરી સી વત્તા માઇનસ સી આલ્ફા સરવાળો કરો તો પ્લસ માઇનસ શું થાય? માઇનસ થાય, એટલે શું થાય? સી માઇનસ સી આલ્ફા થઈ જાય. ખબર પડી તમને? સી માઇનસ સી આલ્ફા એટલે સી માઇનસ સી આલ્ફા. એવી રીતે ઝીરો વત્તા સી આલ્ફા, હવે ઝીરોમાં તમે સી આલ્ફા ઉમેરો શું થાય? સી આલ્ફા જ થાય. આ ઝીરોમાં સી આલ્ફા ઉમેરો શું થાય? સી આલ્ફા જ થાય. ફરીથી ધ્યાન રાખજો, સી એટલે સાંદ્રતા છે, આલ્ફા શું છે? આયનીકરણની માત્રા, એટલે આયનીકરણ જે ઓછું થયું ને એની માત્રા દર્શાવે છે. એટલે અહીંયા જેટલી માત્રા ઓછી થઈ હોય એટલી માત્રા અહીંયા વધી ગઈ હોય. પણ આ કોનામાંથી વધી હોય? તો સાંદ્રતા સીમાંથી વધી હોય, સીમાંથી ઓછી થઈ હોય, એટલા માટે જોડે સી રાખવાના છે. અને માઇનસ શું દર્શાવે છે? ઘટાડો. અને પ્લસ શું દર્શાવે છે? વધારો. કારણ કે નિપજની આયનીકરણની માત્રા વધારો થયો, એની સાંદ્રતા વધશે, એટલે ખબર પડી. ચલો અને આ જે મળી એ સંતુલને મળી ગઈ. હવે તમને ખબર પડી જશે કારણ કે હવે આપણે જે અચળાંક લઈશું ને એ સંતુલન અચળાંક લઈશું. નિર્બળ એસિડ માટે સંતુલન અચળાંક,
સંતુલન અચળાંક ને કે એ વડે દર્શાવાય. કોના વડે? કે એ. કે એટલે શું? કે એટલે અચળાંક અને એ એટલે એસિડ. આજે કે એટલે અચળાંક અને એ એટલે એસિડ. તો કે એ બરાબર શું લખાય? તો સૂત્ર આપણે મેં તમને આગળ થિયરીમ કીધું, નિપજની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકની સાંદ્રતા. તો ઉપરની પ્રક્રિયકની અંદર નિપજની સાંદ્રતાઓ કઈ આવી? સી આલ્ફા અને સી આલ્ફા આવી ને, સી આલ્ફા ઇન્ટુ સી આલ્ફા અને ભાગ્યા પ્રક્રિયકની સાંદ્રતા. પ્રક્રિયક એટલે સી માઇનસ સી આલ્ફા આવ્યો કે નહીં? ચલો આટલા સુધી ખબર પડી ગઈ. ચલો આ બંને સાંદ્રતા સી સ્ક્વેર, સી ગુણ્યા સી એટલે સીનો સ્ક્વેર થશે અને આલ્ફા ગુણ્યા આલ્ફા એટલે શું થશે? આલ્ફાનો વર્ગ. હવે નીચે સી માઇનસ સી આલ્ફા, તો સીને કોમન કાઢીએ તો કૌંસમાં શું વધશે? વન માઇનસ સી આલ્ફા વન માઇનસ આલ્ફા વચ્ચે સી કોમન નીકળી ગયો, બરાબર. તો આ જે પ્રક્રિયા મળી કે એ બરાબર સી સ્ક્વેર આલ્ફા સ્ક્વેર સી વન માઇનસ આલ્ફા. આ સંતુલન નિર્બળ એસિડનો અચળાંક, સંતુલન અચળાંક પણ કોણ? નિર્બળ એસિડ માટેનો અચળાંક, એને શોધવા માટેનું સૂત્ર મળી ગયું. ચલો આ વિદ્યાર્થી મિત્રો આટલા ખબર આટલી સુધી ખબર પડી ગઈ, બરાબર. એટલે કોઈપણનો અચળાંક શોધવો હોય તો આવી રીતે આપણે મૂકી શકીએ છીએ, બરાબર. દાખલા તરીકે હું તમને કહું કે કોઈ રાસાયણિક પ્રક્રિયા આવી આપી હોય એચ એક્સ, એચ એક્સમાંથી એચ પ્લસ અને એક્સ માઇનસ આવી પ્રક્રિયા બનતી હોય, આના માટેમાં કે શોધવો હોય તો આની અંદર પણ એવી રીતે શોધાય. કે બરાબર નિપજની સાંદ્રતા, નિપજ એટલે એચ પ્લસ અને એક્સ માઇનસ પ્રક્રિયક એટલે એચ એક્સ. આવી રીતે પણ આપણે સંતુલન અચળાંકના જેવી રીતે નિર્બળ એસિડના અચળાંકનું સૂત્ર પણ બનાવી શકીએ છીએ, ખબર પડી ગઈ. હવે જો એચ એક્સની પ્રબળતાઓ જો વધારે હોય ને, બરાબર, તો કેનું મૂલ્ય વધારે આવે. માનો કે એસિડનું મૂલ્ય જેટલો પ્રબળ હોય ને એટલું કેનું મૂલ્ય વધુ આવે, અને જો એસિડ નિર્બળ હોય તો કેનું મૂલ્ય ઓછું આવે. આ વસ્તુ ધ્યાન રાખવાની, બરાબર. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો નિર્બળ એસિડના આયનીકરણ અચળાંકનો ટોપિક પૂરો થયો. ચલો આગળનો ટોપિક આપણે જોઈએ. આના પછીનો ટોપિક છે નિર્બળ બેઝ, નિર્બળ બેઝનું આયનીકરણ. હાલ આપણે જે ટોપિક જોયો કોના માટે જોયો? નિર્બળ એસિડનું આયનીકરણ અચળાંક, બરાબર. આમાં નિર્બળ બેઝનું આયનીકરણ અચળાંક વિશે આપણે અભ્યાસ કરીએ. ચલો આપણે નિર્બળ એસિડની અંદર શું એચ એક્સ લીધો ને, બરાબર. નિર્બળ બેઝની અંદર તમે એમ ઓ એચ લેવાનો. એમ એટલે કોઈ ધાતુ છે, એમ શું છે? ધાતુ છે. અને ઓ એચ એ બેઝની હાજરી દર્શાવે, એ તમને ખબર છે. કારણ કે આપણે બેઝ કયા હોય? એન એ ઓ એચ હોય, એલ આઈ ઓ એચ હોય, કેલ્શિયમ હાઇડ્રોક્સાઈડ હોય. તો એન એ એલ આઈ કે એચ બંને ધાતુઓ છે ને, બધી ધાતુઓ છે, એટલા માટે આપણે ધાતુ તરીકે એમ લીધો છે. અને બીજું શું કોમન હોય? ઓ એચ, એટલા માટે ઓ એચ પણ લીધો છે. તો આની જ્યારે પ્રક્રિયા થાય છે પાણીની અંદર, તો એમાંથી ધાતુ અલગ પડે છે અને બીજું ઓ એચ માઇનસ આવી રીતે અલગ પડે છે, બરાબર. હવે આની અંદર કરવાનું શું? તો આનું આયનીકરણ આવી રીતે થાય છે. હવે એસિડમાં શું હતું? કે એસિડની અંદર પાણી સાથે પ્રક્રિયા થતી અને સંતુલન એનું વિયોજન થઈ જતું હતું. પણ બેઝના આયનીકરણ માટે આપણે સંતુલન અચળાંક જે હશે, બરાબર, એ બેઝના આયનીકરણ અચળાંકને બેઝ આયનીકરણ અચળાંક કેબી તરીકે દર્શાવીશું. એસિડના આયનીકરણ અચળાંક માટે આપણે શું લખ્યું? કે લખ્યું કે નહીં? તો બેઝના આયનીકરણ અચળાંક એટલે કે નિર્બળ બેઝના આયનીકરણ અચળાંક માટે આપણે શું લઈશું? કેબી લઈશું, કેબી દ્વારા દર્શાવીશું, બરાબર. આખી પ્રક્રિયા એમના એમ. ચલો માં કેબી દર્શાવો તો કેબી બરાબર શું લખાય? નિપજની સાંદ્રતા. હવે નિપજ એટલે એમ પ્લસ ઓ એચ માઇનસ નીચે એમ ઓ એચ એની સાંદ્રતા, આવી રીતે લખાય કે નહીં, બરાબર. હવે આપણે જે આગળની પ્રક્રિયા હતી એવી જ પ્રક્રિયા છે. અહીંયા એમ ઓ એચ આ પ્રક્રિયા એમ પ્લસ ઓ એચ માઇનસ
બરાબર. આ પ્રક્રિયા માટે આપણે સાંદ્રતા જે છે એ સાંદ્રતા આગળની જે સાંદ્રતા લીધી એવી જ સાંદ્રતા લેવાની. ચલો એમાંની શરૂઆતની સાંદ્રતા એટલે કે પ્રારંભિક સાંદ્રતા કેટલી હતી સી, અને પ્રારંભિક સાંદ્રતામાં નિપજની સાંદ્રતા કેવી હોય, શૂન્ય હોય. બરાબર. પછી જે ઘટાડો થાય છે, ઘટાડો કેટલો થાય છે, તો આગળના જેવી રીતે જ ઘટાડો થશે. તો કેટલો ઘટાડો થશે, તો અહીંયા માઇનસ સી આલ્ફા જેટલો, અને વધારો કેટલો, પ્લસ સી આલ્ફા પ્લસ સી આલ્ફા. તો ચલો ટોટલ મારીએ તો સંતુલને સાંદ્રતા કેટલી મળે, સંતુલને સાંદ્રતા અહીંયા મળશે સી માઇનસ સી આલ્ફા, અહીંયા સી આલ્ફા, અહીં સી આલ્ફા, આવી રીતે મળશે કે નહીં. બરાબર. તો ચલો હવે આ સૂત્રની અંદર મૂકી દઈએ, આ જે કેબીનું સૂત્ર બનાવ્યું ને એ સૂત્રને. ચલો કેબી બરાબર એમ પ્લસ, એમ પ્લસની સાંદ્રતા કેટલી હોય સંતુલને, સી આલ્ફા. બરાબર. ચલો ઓએચ માઇનસ, ઓએચ માઇનસની સાંદ્રતા કેટલી આવી, એ પણ સી આલ્ફા. નીચે એમઓએચ, એમઓએચની કેટલી આવી, સી માઇનસ સી આલ્ફા. તો કેબી બરાબર શું થશે, સી ગુણ્યા સી એટલે સીનો વર્ગ, આલ્ફા ગુણ્યા આલ્ફા એટલે આલ્ફાનો વર્ગ, નીચે સી માઇનસ સી આલ્ફા, એમાંથી સીને કોમન કાઢો. તો અહીં સી નીકળી ગયો એટલે વન વધ્યો, અને અહીંયા પણ સી નીકળી ગયો એટલે શું વધ્યું, આલ્ફા વધ્યો. તો અહીંયા પણ સિક્સ સી સ્ક્વેર આલ્ફા સ્ક્વેર વન માઇનસ આલ્ફા સૂત્ર બની શકે છે. બીજું વિદ્યાર્થી મિત્રો, આનું સાદુરૂપ આપવું હોય તો આગળ આપી શકાય. કે બી બરાબર આ એક સી ઉડાડી દો અને ઉપરથી એક સી ઉડાડી દો. ચલો ઉપર વર્ગ હતો એટલે એક સી વધશે ને ઉપર તો, અને આલ્ફા સ્ક્વેર નીચે વન માઇનસ આલ્ફા કે બી. આવું ને આવું તમે આગળની જે ટોપિક જોઈએ ને આપણે કે આના માટે પણ કરી શકો છો. કેવી રીતે, આમાં પણ એક સી સી ઉડાડી દો. આ વર્ગ એટલે વર્ગ એટલે આવી રીતે લખાય ને, એટલે એક સી ઉડી જાય એક સી રેક નહીં. બરાબર. તો હું પણ એક સી વધ્યો, અને આલ્ફા સ્ક્વેર નીચે વધ્યો વન માઇનસ આલ્ફા. એટલે આવી રીતે કે અને કે બી બંનેનું સૂત્ર સમાન મળ્યું. બરાબર. પણ ફરક શું થશે, તો સાંદ્રતાના મૂલ્યમાં ફરક તફાવત જોવા મળશે. આપણે જે મૂલ્ય નહીં હતું 1.2, 4.2, 5.6, એ મૂલ્યમાં ફરક જોવા મળશે. ઓકે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા નિર્બળ એસિડનું આયનીકરણ અચાનક, અને નિર્બળ બેઝનું આયનીકરણ અચાનક, અને એક આપણો કોયડો પણ જોઈ લીધો 7.17. બરાબર. તો આજના કોઈપણ ટૉપિકની અંદર તમને કોઈપણ જગ્યાએ ખબર ન પડી હોય તો તમે કોમેન્ટ કરીને પૂછી શકો છો. અને હવે જે લેક્ચરો આવશે એ લેક્ચરોની અંદર આપણે નિર્બળ એસિડના આયનીકરણ અચાનક કે એ, અને નિર્બળ બેઝના આયનીકરણ અચાનક કે બી, એના દાખલા જોઈશું આપણે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આવજો.